હેલો દોસ્તો નમસ્તે વેલકમ ટુ મેગા એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત સમીકરણના ઉકેલના પ્રશ્નો પૂરા કર્યા તમને સારી રીતે ઉકેલ શોધવાના પ્રશ્નો આવડી ગયા છે આજે રહેશે છેલ્લો ટોપિક છે બે વિડિયો થશે આના એ છે સંકર સંખ્યાનું વર્ગમૂળ શોધવાના પ્રશ્નો તમને કોઈ પણ સંકર સંખ્યા આપે અને તેનું વર્ગમૂળ શોધો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ચાર છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ચાર ની અંદર છ દાખલાઓ છે છ એ છ દાખલાઓમાં એક જ વસ્તુ છે તમને કોઈ સંકર સંખ્યા આપી છે આ રીતે અને આ સંકર સંખ્યાનું વર્ગમૂળ મૂળ શોધો એટલે ફોર્મેટ બધાનું એક સરખું રહેશે એટલે સૌથી પહેલા વર્ગમૂળ કેવી રીતે શોધાય સંકર સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે શોધાય એની પહેલા મેથડ પદ્ધતિ આપણે જોવી જોઈએ

હવે એનો વર્ગમૂળ જે સંકર સંખ્યા આવશે એનો અર્થ એવો કે ભાઈ સંકર સંખ્યા આ રીતે હશે માઇનસ પંદર માઇનસ આઠ આવી છે એનું વર્ગમૂળ તમને કોઈ સંકર સંખ્યા જ મળવાની છે સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ તો આમ જ હશે મતલબ અહીંયા કોઈ વાસ્તવિક સંખ્યા હશે અહીંયા કોઈ વાસ્તવિક સંખ્યા હશે આને આપણે એ અને બી કીધા છે તો એના વર્ગમૂળની અંદર કોઈ સંખ્યાઓ છે બદલાઈ જઈ જો હું એને એક્સ અને વાય કહી દઉં માઇનસ પંદર માઇનસ આઠ આઈ છે એનું વર્ગમૂળ કોઈ સંકર સંખ્યા જ આવશે તો વર્ગમૂળ એક્સ પ્લસ વાય આઈ મળે છે એક્સ પ્લસ વાય આઈ મતલબ આ જે સંકર સંખ્યા છે આનું વર્ગમૂળ આ શંકર સંખ્યાના વર્ગમૂળનો જવાબ એક્સ પ્લસ આઈ વાય છે તો એક્સ પ્લસ આઈ વાય એ આ સંખ્યાના વર્ગ મૂળ ને આપણે કીધું છે હવે ની વેલ્યુ શું અને વાયની વેલ્યુ શું હશે એ જ શોધવાનો પ્રશ્ન રહેશે કે ભાઈ એક્સ કેટલો છે વાય કેટલો છે એક્સ અને વાય કોઈ વાસ્તવિક એ બી બિલોંગ્સ ટુ આર મતલબ એક્સ વાય બિલોંગ્સ ટુ આર હશે આ કોઈ વાસ્તવિક સંખ્યા છે જો તમને એક્સની વેલ્યુ વાયની વેલ્યુ મળી જાય એટલે તમારું સંકર સંખ્યાનું આ સંકર સંખ્યાનું વર્ગમૂળ મળી ગયું તો આપણે આ દાખલાની અંદર કેવી રીતે સ્ટેપને અનુસરવા છે એના માટે પહેલા અહીંથી આપણે શરૂઆત કરીશું સમજો તો આપેલી સંખ્યા છે એ પ્લસ આઈ આ સંખ્યાનું જે વર્ગમૂળ મળે છે એને આપણે કહી દઈશું એક્સ પ્લસ આઈ વાય એક્સ પ્લસ આઈ વાય એક્સ પ્લસ આઈ વાય એટલે એ પ્લસ આઈ બી નું વર્ગમાં હવે આપણે જોઈએ છે છીએ એક્સની વેલ્યુ કેટલી વાયની વેલ્યુ કેટલી આ શોધવી પડે હવે કોના પરથી મળે એ અને બી પરથી દાખલા તરીકે તમારી સામે છે દાખલો આ છે આ થઈ જશે બી એ બરાબર કેટલા છે માઇનસ પંદર બી બરાબર કેટલા છે માઇનસ આઠ તો એ અને બી ની વેલ્યુ તમે જો જાણતા હોય

તો એક્સની વાયની વેલ્યુ શોધવી છે તો વર્ગમૂળને દૂર કરવા માટે બંને બાજુ આપણે વર્ગ કરીએ તો આમ લખાશે એનો બરાબર સામે યાદ રાખો આપણે શું શોધવું છે એક્સ અને વાયની વેલ્યુ શોધવી છે એટલે આજે સંબંધ બાય નો એક્સ પ્લસ આઈ વાય બરાબર રૂટ એ પ્લસ આઈબી બંને બાજુ આપણે સાદુ રૂપ આપતા જઈએ તો એક્સ અને વાયની વેલ્યુ શું મળે એ મેળવી શકાય

હવે જો આપણે આ બે પદને ક્રમમાં ગોઠવી દઈએ આ તમે જોઈ શકો આ એક કાલ્પનિક ભાગ આ વાળું પદ આવ્યું આ બે છે એક્સ અને વાય કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે એને આપણે ભેગા લખીએ તો એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ પ્લસ ટુ એક્સ વાય આઈ બરાબર સામે છે એ પ્લસ આઈ બી એ પ્લસ આઈ લખો અથવા એ પ્લસ બી લખો એક જ છે આપણે જાણીએ છીએ આમ મળશે તો હવે તમે જોઈ શકો છો આ વાસ્તવિક ભાગ થયો આ કાલ્પનિક ભાગ છે અહીં પણ આ એક્સ વાય વાળી જે સંખ્યા આ પણ શંકર સંખ્યા છે બરાબર આ શંકર સંખ્યા થઈ એમાં આ જૂથને આપણે વાસ્તવિક છે એક્સ અને વાય આ ભાગ છે કાલ્પનિક ભાગ થઈ ગયો બંનેની વચ્ચે બરાબરનો સંબંધ છે આ શંકર સંખ્યા છે આ પણ શંકર સંખ્યા છે બંને શંકર સંખ્યા કેવી છે સરખી છે એનો અર્થ એવો થયો કે આના વાસ્તવિક ભાગને આના વાસ્તવિક ભાગ સાથે સરખાવી આ વાસ્તવિક ભાગ આ છે આ કાલ્પનિક ભાગ થયો આજ રીતે આમાં વાસ્તવિક ભાગ આ કાલ્પનિક ભાગ તો આપણે લખી શકીએ કે થાય અને કાલ્પનિક ભાગને કાલ્પનિક ભાગ સાથે સરખાવીએ તો લખાય ટુ એક્સ વાય બરાબર બી થાય આવો એક શબ્દ મળે તમે યાદ રાખો ફરીથી આપણે શું શોધવું છે એક્સ અને વાયની વેલ્યુ આપેલી સંકર સંખ્યાનું વર્ગમૂળ એક્સ પ્લસ વાય હવે જો એક્સની કિંમત તમને ખબર હોય અને વાયની કિંમત ખબર હોય એ મૂકી દો તો આ સંખ્યાનું વર્ગમૂળ થઈ ગયું તો એના માટે આપણે શું કર્યું આ સંબંધ લખો બંને બાજુ સાદુ રૂપ આપ્યું તો તમને મળે એક્સ વર્ગ માઇનસ વાય વર્ગની વેલ્યુ એ જેટલી થાય અને ટુ એક્સ વાયની વેલ્યુ બી જેટલી થાય આના ઉપરથી સાદુ રૂપ આપો એટલે એની કિંમત તમને ખબર હોય અહીં લખી નાખો એની કિંમત આપણે દાખલાની અંદર જાણતા હોઈએ તો એ એટલે કેટલા છે અહીંયા

એની વેલ્યુ આપણે જાણીએ છીએ એ બરાબર કેટલા છે માઇનસ પંદર બી બરાબર કેટલા છે માઇનસ આઠ એને પાસે હવે આપણે શું કરવાનું આપણે આ સંખ્યાનું જે વર્ગમૂળ છે એ વર્ગમૂળ ને એક્સ પ્લસ વાય આઈ કહીએ એક્સ પ્લસ એક્સ પ્લસ અથવા તો વાય આઈ તો આની એની કિંમતો પરથી એક્સ વાય શોધવો હોય ને બી પરથી તો તમારે આ સંબંધ મૂકવો પડે એક્સ પ્લસ આઈ વાય બરાબર આ સંખ્યાનું વર્ગ મૂળ છે માઇનસ પંદર માઇનસ બરાબર અને વાયની વેલ્યુ શો આઈ એ અને બી છે તો સરખાવા માટે આપણે સીધો સૂત્ર મૂકીએ તો લખાય એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ બરાબર એ છે અને ટુ એક્સ વાય એની વેલ્યુ કેટલી છે

તો એના માટે એક્સ વર્ગ માઇનસ વાય ની કિંમત આ દાખલામાં તમને એ અને બી બંને ખબર છે એ બરાબર માઇનસ પંદર બી માઇનસ આઠ હવે આપણે એ અને બી પરથી એક્સ વાય શોધવા માટે આ સૂત્ર મૂકી દીધું એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ એક્સ માઇનસ એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ છે એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ બરાબર એ માઇનસ પંદર અને ટુ એક્સ વાય બરાબર આટલું તો મળી ગયું હવે તમારે એક્સની કિંમત કેટલી હશે શોધવાની છે તો આપણે જોઈશું કે આના પરથી તો કેવી રીતે મળે એક્સ વર્ગ માઇનસ વાય બરાબર માઇનસ પંદર છે ટુ એક્સ વાય બરાબર માઇનસ આઠ તો એક્સ કેટલો હશે ને વાય કેટલો હશે એક્સ વાય કેટલો હશે એ તો ન મળી શકે આને આપણે પરિણામ નંબર એક આપી દે પરિણામ નંબર એક આપી દીધો હવે તમારે શું કરવાનું એક્સ અને વાયુ શ્રતવો હોય તો આ એક્સ વર્ગ માઇનસ વાય વર્ગની કિંમત તમને આપી છે તમે આના પરથી એક્સ વર્ગ પ્લસ વાયવર્ગની જો કિંમત મેળો એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ આપ્યું છે તમે જો એક્સ વર્ગ પ્લસ વાયવર્ગની કિંમત મેળવી લો તો આનો બંનેનો આપણે લોપ કરી શકીએ દ્વિચલ સુરેખ સમીકરણ પ્રમાણે

સ્ક્વેર આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે અને આવી રીતે પણ લખાય એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ નો વર્ગ બરાબર એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ નો વર્ગ માઇનસ આ ટુ એક્સ વાય ને બરાબર આપણે લખીએ તો માઇનસ ટુ એક્સ વાય એનો સ્કવેર થશે ટુ એક્સ વાય જો આ સાઈડ લખો તો માઇનસ ટુ એક્સ નો વર્ગ પણ આપણે આ રીતે બી ના સ્કવેર ઉપરથી તારવે તો હવે તમારે જો આના પરથી આ નંબર એક અને આવે આના પરથી એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ શોધી સૂત્ર મૂકવાનું એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ એનો વર્ગ બરાબર એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ નો વર્ગ અને પ્લસ ટુ એક્સ વાય નો વર્ગ બરાબર આની કિંમત તમારી પાસે છે અહીંયા માઇનસ પંદર પ્લસ ટુ એક્સ વાયની વેલ્યુ તમારી પાસે છે માઇનસ આઠ એટલે એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અહીંયા ટુ એક્સ વાય આ બંનેની કિંમત લખો એટલે તમને એક્સ વર્ગ પ્લસ વાય વર્ગની વેલ્યુ મળી જાય માઇનસ નો વર્ગ બસો માઇનસ આઠ નો વર્ગ ચોસઠ ઋણ સંખ્યાનો વર્ગ તો આવશે આપણે શોધવું છે એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ તો એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ બરાબર બસો ને બ્યાસી નો વર્ગ કેટલો આવી જશે સત્તર આને આપણે પરિણામ નંબર બે આપી દેવા

તો એક્સ અને વાય નો આ એ અને b સાથે સંબંધ જે આપણે અહીં તમે વર્ગ બરાબર બી થશે તમારી પાસે બંનેની હોય અહીંયા અહીં મૂકી દેવાની અહીંયા તો એક્સ વર્ગ માઇનસ વાય વેલ્યુ અને એક્સ વર્ગ ટુ એક્સ વાય ની વેલ્યુ તમને મળે આના પરિણામ નંબર એક આપી દેવાનું આના પરથી હવે તમારે શું કરવું પડે એક્સ અને વાય જો શોધવો હોય

આટલું તમારી પાસે આવ્યું પરિણામ નંબર એક બે આપણો જે મૂળ હેતુ શું છે એક્સ અને વાયની કિંમત તો પરિણામ એક અને બે આ બે એનો લોપ કરી દઈએ આપણે એનો તો લોપ કરતા લોપ કરતા દ્વિચલ સુરેખ સમીકરણ એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ બરાબર માઇનસ પંદર અને એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ બરાબર અહીં તમને મળ્યું છે 17

હવે આપણી પાસે તો બે ચલ છે કોણ છે એક્સ અને વાય તો તમને એક્સ વર્ગનો જવાબ મળી ગયો વાય વર્ગ શોધવો હોય તો આ સમીકરણ બે માં અથવા સમીકરણ એક માં સમીકરણ બે અથવા સમીકરણ એક માં કિંમત લખીએ તો સમીકરણ બે છે એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ બરાબર સત્તર એક્સ વર્ગ ની વેલ્યુ તમને અહીં મળી ગઈ છે કેટલી છે એક અહીં એક લખી દઈએ અને એને સામે લખીએ તો વાય વર્ગ બરાબર સત્તર અહીં એક છે સામે કાઢીએ તો માઇનસ એક એટલે હું સીધા લખું સોળ વર્ગની કિંમત બંનેના આન્સર આવી ગયા એક્સ નો જવાબ છે વન હોય તો એક્સ નો જવાબ એક નું વર્ગ મૂળ એક થાય પણ પ્લસ ઓર માઇનસ હોય વાય વર્ગ બરાબર સોળ છે તો વાયની વેલ્યુ સોળ નું વર્ગ મૂળ ચાર આવે પ્લસ ઓર માઇનસ આ તમારો ફાઇનલ આન્સર થયા હવે તમને ખ્યાલ છે કે આ સંખ્યાનો વર્ગમૂળ શું છે x iy તો x ની y ની વેલ્યુ આપણે લખી દીધી તો અહીં તમારી પાસે બે ઓપ્શન રહેશે પ્લસ 1 થઈ શકે માઇનસ 1 થઈ શકે હવે અહીં તમારે એક ખાસ ઉપયોગ કરવાનો કે ભાઈ આયે જ્યારે આપણે કિંમત લખીશું અહીંયા તો x અને y ની વેલ્યુ શું લખવી આ એક સંબંધ આપ્યો છે 2xy આ દાખલા માટે ટુ એક્સ વાય નો જવાબ કેટલો આવે છે માઇનસ આઠ આનો અર્થ એવો થયો એક્સ અને વાય નો જયારે ગુણાકાર કરો તો ઋણ આવે છે આ બંનેનો ગુણાકાર ઋણ ક્યારે હોઈ શકે બેમાંથી કોઈ પણ એક ઋણ હોવું જોઈએ કાં તો એક્સની કિંમત ઋણ હશે વાયની કિંમત જો બંને ઋણ હશે તો જવાબ ઋણ નહીં આવે તો કા એક્સ ઋણ હશે તો વાય ધન હશે તો એક્સની કિંમત વાય નો ગુણાકાર ઋણ ક્યારે બેમાંથી કોઈ એક ઋણ હશે તો જો એક્સની કિંમત પ્લસ એક હોય તો વાયની કિંમત માઇનસ ચાર હોવી જોઈએ અથવા બીજો ઓપ્શન આવે કે એક્સની કિંમત જો માઇનસ એક હોય તો વાયની કિંમત જો આ ઋણ હશે તો આમ થશે બે ઓપ્શન વર્ગમૂળ આપણે કીધું એક્સ પ્લસ આઈ વાય બરાબર એક્સની વેલ્યુ હું લખું તો વન આઈની કિંમત વાયની કિંમત માઇનસ ચાર માઇનસ ચાર આ એક થયો અને બીજો જવાબ તમને મળશે આ કે ભાઈ એક્સની કિંમત માઇનસ એક છે વાયની કિંમત પ્લસ ચાર આય છે તો તમને આનું વર્ગ મૂળ મળશે આ રીતે બે સંખ્યાઓ મળશે કે ભાઈ છે આમ આવશે તો વન માઇનસ ફોર આય અને માઇનસ વન પ્લસ ફોર આય આ થશે વર્ગ તો સ્ટેપ આ રીતે રહેશે બધા દાખલાઓના થોડોક લાંબી રીત છે તમે વિડીયોને બરાબર બે વાર જોઈ નિરત સ્ટેપને સમજો સ્ટેપ આ રીતે અનુસરવાના છે છ એ છ દાખલાઓની અંદર આ સ્ટેપને અનુસરવાના છે તમારે